સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રામનવમી નિમિત્તે લગાવવામાં આવેલ શ્રીરામ ભગવાનની ભગવા ધજા વૈધર્મીઓ દ્વારા કાઢવામાં આવી હતી, જે બાબતે હિન્દુ સંગઠનની લાગણી દુભાઈ હતી, જે મામલો પોલીસ સ્ટેશને આવીને ઠારે પડ્યો હતો. મહેસાણા હિન્દુ સંગઠન દ્વારા આગામી 17/4/2024 રોજ મહેસાણા શહેરમાં રામનવમીની ભવ્ય રથયાત્રા નીકળવાના ભાગરૂપે સમગ્ર મહેસાણા શહેરમાં રામ ભગવાનની ધજા હિન્દુ સંગઠન દ્વારા લગાવવામાં આવી હતી, જેમાં મહેસાણાના ચોકથી ફુવારા તરફના માર્ગ વચ્ચે વિધર્મી દ્વારા ભગવાન શ્રીરામની ધજા નીકળતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેના ભાગરૂપે આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મહેસાણા પોલીસના સહયોગથી મામલો ઠારે પડ્યો હતો અને મહેસાણા શહેરમાં શાંતિ અને સલામતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને પક્ષે સમજાવટ કરી હતી અને હિન્દુ સંગઠનોના રજૂઆતના ભાગરૂપે ધજા જ્યાંથી નીકળી હતી ત્યાં ફરીથી લગાવી દેવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. સમગ્ર મામલો અમારા આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનની 17/4 જે રામનવમી રથયાત્રા નીકળવાની છે તો એના આયોજન રૂપે અમે આખા મહેસાણા શહેરમાં ભગવા ઝંડીઓ લગાવી હતી. તો એ આખા શહેરમાં કોઈ જગ્યાએ નહીં પણ મેન હેદરી ચોક કહેવાય કે જે મુસલમાનોનો એરિયા છે ત્યાં આગળ જે અમારા સંગઠનના છોકરાઓએ રાત દિવસ એક કરીને ઝંડીઓ લગાવી હતી એ વિધર્મી યુવકો દ્વારા એ ઝંડીઓ ઉખાડી કાઢવામાં આવી એને જમીન ઉપર નાખી દેવામાં આવી. તો એ અમને એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ક્યાં રહીએ છીએ. આજે એ લોકો એમ કહેતા હોય કે અમારા એરિયામાં કોઈ ઝંડી લગાવવાની નહીં કે ભગવો કલર અમારા એરિયામાં દેખાવો ના જોઈએ તો એ કેટલું વ્યાજબી છે એ અમે સરકારને પણ કહીએ છીએ કે અને અમારી એક માંગ હતી કે ભાઈ આ જે પણ છોકરાઓએ કર્યું એ લોકો માફી માગે અને જે ઝંડીઓ જ્યાંથી ઉખાડી છે ત્યાં એ લોકો પરત લગાવી આપે. તો અમારે કોઈ મોટો ઇસ્યુ કરવો નથી. પોલીસે નિર્ણય લીધો છે કે ભાઈ તમારે અમને જાણ કરવી જોઈતી હતી ઝંડી લગાવવાની. તો મારે પોલીસ ખાતાને અને એસપી સાહેબ DYSP સાહેબને પણ એ જ કીધું કે સાહેબ ઝંડીઓ આખા મહેસાણામાં લગાવી છે તો હેદરી ચોક કે કસ્બામાં લગાવવા માટે કેમ પરમિશન લેવી જોઈએ અને કેમ અમારે પોલીસ પ્રોટેક્શન લેવું જોઈએ તો એ વિષય ઉપર આપ થોડું ધ્યાન રાખશો. બાકી અમારા દરેક હિન્દુ સંગઠનના કાર્યકર મિત્રો દરેકની એક જ ભાવના હતી કે જે વ્યક્તિઓએ આ ઝંડીઓ ઉખાડી છે ફેંકી દીધી છે એ ઝંડી અમને પરત જે સ્થળે હતી ત્યાં લગાવવામાં આપે અને હિન્દુ સમાજના અગ્રણી છોકરાઓની માફી માગે અને ભવિષ્યમાં કોઈ આવો પ્રશ્ન ઊભો નહીં કરે એને એમને બાંયધરી આપી છે. એટલે અમે આગળ હવે કશું કરવા માંગતા નથી પણ એ લોકોને પણ જણાવવા દઈએ છીએ કે એ લોકો હિન્દુસ્તાનમાં રહે છે, ભારતમાં રહે છે અને ભારત હિન્દુત્વનું જ છે અને હિન્દુઓનું જ છે. આખરે આપણે પોલીસ ફરિયાદ દાખલ થવાનો કેવો કોઈ નિર્ણય લેવાયો છે? અમે એમના ધર્મનું સન્માન કરીએ છીએ. અમે કોઈ દિવસ કોઈ ઇસ્યુ કર્યો નથી તો એ લોકો પણ અમારા ધર્મનું સન્માન કરે એ જ અમે ઈચ્છીએ છીએ. આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરશે? પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને એના અમે રિએક્શન શું લે છે પોલીસ એની રાહ જોઈશું. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક.
સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.